सदमती जन जे साभणे श्रवण सुनता सुखयो सर्वावतारी परात्पर पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामीनारायण महाप्रभुना मोक्षदायी मंगलकारी अने पवित्र चरित्रों श्रीमद सत्संगी भूषण ग्रंथना माध्यम द्वारा जे चरित्रों ने सदगुरु ब्रह्मचारी वर्य वासुदेवानंद जीए महाराज नी मूर्ति ने हृदय में धारी महाराजे आपेली ए दिव्य शक्ति अने दिव्य दृष्टि थी आ दरेक चरित्रोनु दर्शन करी अने जेवा एमणे जोया छे एवा ज एमणे लख्या छे आपणा हिंदू धर्ममां ज्ञाननो मूल ग्रंथ एटले वेद कहेवाता मात्र हिंदू धर्म ज नहीं विश्वना ज्ञाननो मूल ए वेद छे ऋग्वेद ए दुनियानो सौथी जूनो ग्रंथ गणाय छे आ वेद जे जे ऋषिओ पासे ज्ञान में हता ए ऋषिओए पोताना शिष्यों ने आ वेदनु ज्ञान आप्यु ए वखते कागळ नहोता कलम नहोती एटला माटे ज्ञान मात्र सांभळवाथी ज परंपरा में उतरतु गुरुए कह्यु शिष्ये सांभळ्यु
એટલે જ્યારે કાગળ અને કલમની શોધ થઈ ત્યારે જે વેદ જે જે ઋષિઓએ પરંપરામાં સાંભળ્યા હતા એમણે એને અક્ષરદેહ આપ્યો, કહેતા એને લખ્યા, પણ જેવા લખાયા એટલેનું નામ બદલાયું અને શ્રુતિ એવું એનું નામ મળ્યું. આ જે અમે સાંભળ્યું એ આ, અને પરંપરામાં એવું કહેવાય છે કે માણસ જે કાંઈ સાંભળે છે એ સંપૂર્ણ એને યાદ રહેતું નથી. અરે ઘણી વાર તો કીધું શું હોય અને સાંભળ્યું શું હોય. એટલે નાના છોકરાઓને રમત રમાડે, એક કુંડાળામાં બધાને બેસાડે, પછી પહેલો છોકરો હોય એને બાજુના કાનમાં કોઈ પણ એક શબ્દ કહેવાનો, એ પછી 50 જણા એકબીજાના કાનમાં કહે ને, એટલે અહીંથી શરૂ શું થયું હોય અને 50 કાન પછી બહાર આવે ત્યારે આવે શુંનું શું, અને વચમાં પાછું કેટલું બદલાઈ ગયું હોય. તો જ્યારે કોઈ વાત સાંભળ્યા પછી લખવામાં આવે છે ત્યારે એ વાતમાંથી ઘણું બધું ચૂકી જવાય છે. એ શ્રુતિની સાથે જ બીજા ગ્રંથો લખાયા જે સ્મૃતિ કહેવાયા. સાંભળીને તરત ન લખ્યા, વ્યાસજી ભાગવત બોલ્યા અને વ્યાસજી બોલતા ગયા એમ ગણપતિજી લખતા ગયા. આ શ્રુતિ થઈ, બોલ્યા અને તરત લખ્યું. પણ સ્મૃતિ એટલે અહીંયા સાંભળ્યું, પછી પાછા પોતાને ઘેર ગયા, ત્યાં જઈને જે સાંભળ્યું હતું એને યાદ કર્યું અને જે જે યાદ આવ્યું એ લખ્યું, આ સ્મૃતિ. શ્રુતિ કરતા પણ સ્મૃતિમાં જ્ઞાનની કક્ષા હજી ઘટી, કારણ કે બધું તો ઘેર જવા સુધીમાં તો ઘણું બધું વિસરાઈ ગયું હોય. એટલે સાંભળેલું યાદ રાખેલું જે લખાય એના કરતા આંખે જોઈને લખાય એ વાતની સત્યતા અને વાતની પ્રામાણિકતા અધિક હોય છે. શતાનંદ સ્વામી સત્સંગી જીવન લખતા હોય કે પછી વાસુદેવાનંદ વરણીયા સત્સંગી ભૂષણ લખતા હોય કે નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી લખતા હોય, આ સંતોએ મહારાજના ચરિત્રોને સાંભળ્યા એ નથી લખ્યા, મહારાજે આપેલી દિવ્ય શક્તિઓથી એમણે આ ચરિત્રોનું પ્રત્યક્ષ દર્શન કર્યું છે. આંખ બંધ કરીને એક એક ઘટનાઓને એક એક પ્રસંગોને પોતાની આંખમાં આંખ સામે ઘટતી એમણે પ્રત્યક્ષ જોઈ છે. ને એટલે જ ક્યારેક જો તમે સંપૂર્ણ સત્સંગી જીવન કે સત્સંગી ભૂષણ વાંચો ને તો એટલી નાની 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 વાતો એમાં વર્ણન કરવામાં આવે કે આપણને એમ થાય કે આટલું ઝીણું કેવી રીતે લખ્યું હશે. અરે વચનામૃતની જ વાત કરો ને, વચનામૃતમાં કયા દિવસે મહારાજ કયા ગામમાં ક્યાં બેઠા હતા, એ ઢોલિયો હતો કે રંગત પાટ હતી એ લખ્યું. વળી એ દિવસે મહારાજે વસ્ત્ર કેવા પહેર્યા હતા એ લખ્યું. એટલું નહીં, મહારાજના ગળામાં ફૂલના હાર કયા હતા, તોરો હતો કે નહોતો, હાથમાં ફૂલનો એક દડો હતો કે નહોતો, એ લાલ છેડાનો ખેસ હતો કે કાળા છેડાનો ખેસ હતો, આટલી ઝીણવટ ભરી વાત એ સંતોએ લખી. આપણને કાલે શું કથા આવી હતી એ યાદ અડધી ભૂલાઈ જાય છે, સાંભળીએ ત્યારે યાદ આવે કે આવું કંઈક સાંભળેલું હતું. નંદ સંતોએ જે ગ્રંથો રચ્યા છે પ્રત્યક્ષ દર્શન કરીને લખ્યા છે, અને એ જે વાતો એ જે પ્રસંગો એ જે ચરિત્રોને વર્ણિયા સત્સંગી ભૂષણ ગ્રંથમાં લખ્યા છે એ જ ચરિત્રોને આજે વડતાલમાં ગોમતીના કિનારે સદગુરુ વ્યાપકાનંદ સ્વામી રાજા જ્યેષ્ઠજીતને સંભળાવી રહ્યા છે. એ જ કથાઓને દેવ સરોવરના કિનારે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી
શિવરામ વિપ્રને સંભળાવતા કહે છે, હે ભૂદેવ, જેતપુરમાં ઉનડ બાપુના દરબારમાં રામાનંદ સ્વામીએ પ્રભુ સહજાનંદ સ્વામીને ગાદી ઉપર બેસાડવાનો નિર્ધાર કરી લીધો છે. પોતાની ઈચ્છા નહોતી, છતાં પણ ગુરુદેવની આજ્ઞા થઈ. ભગવાન હોવા છતાં ગુરુદેવની આજ્ઞા થઈ ને, એટલે પોતાની ઈચ્છાને પડતી મૂકી અને ગુરુદેવના વચનમાં ચાલવાનો નિર્ધાર કર્યો છે. આ એક વાત જો આપણા સૌના જીવનમાં આવી જાય તો આપણા સૌનું આધ્યાત્મિક જીવન ઘણું બધું સહેલું થઈ જાય. આપણા મનમાં કાયમ લડાઈ ચાલ્યા કરે છે. લડાઈ ચાલે છે આપણા ગમતાની અને ભગવાનના ગમતાની. આપણા મનમાં જેટલા કન્ફ્યુઝન છે એના છે, કારણ કે ભગવાનનું ગમતું, શાસ્ત્રનું ગમતું, ધર્મની વાત કંઈક જુદી છે અને આપણા મનને ગમતું કંઈક જુદું છે. એટલે જ આપણું મન નિરંતર લડ્યા કરે છે. આપણને મનને કંઈક બીજું ગમે છે, પણ ત્યાં ધર્મ, શાસ્ત્ર, ભગવાનની આજ્ઞા કંઈક જુદી છે, એટલે આપણું મન એમાં ગોથા ખાય છે, કન્ફ્યુઝન થાય છે, આમ કરું કે આમ કરું. થોડી વાર મન કહે છે ના ના, મનનું ગમતું કરીએ. બીજી બાજુ તરત પાછું મન કહે છે ના ના, ભગવાનનું ગમતું કરીએ. ક્યાંક સત્સંગી ભૂષણની, શિક્ષાપત્રી ભાષ્યની કથા સાંભળી આવ્યા હોઈએ અને કથામાં ક્યાંક એવું આવે કે એકાદશીનો દિવસ હોય તે દિવસે ઉપવાસ કરવો, ઉપવાસ ન થાય એમ હોય તો ફળ ખાવા, તોય ન થાય એમ હોય તો ફરાળ કરવું, પણ જો માંદા હોય અને અન્ન ખાય તો એને પાપ નહીં. આવું ક્યાંક આપણે સાંભળ્યું કે વાંચી લીધું હોય અને આપણને આવું તો બહુ યાદ રહે ને. બીજું બધું 212 માંથી બીજા આ એ આટલું કીધું યાદ રહી ગયું, તમને મજા આવી ગયા નહીં ભૂલાય. શાસ્ત્રમાં લખ્યું કે જે બીમાર હોય અને એકાદશીનો ઉપવાસ ન કરે તો એને દોષ કહેતા પાપ લાગતું નથી. હવે આવી એક વાત આપણે જાણી હોય, આગલે દિવસે બરોબર થાક્યા હોઈએ, કંઈ સરખું ખાવાનો મેળ આવ્યો ન હોય, ભૂલમાં એકાદશી, અને આપણે એડવાન્સ તૈયાર હોઈએ, ખબર હોય કાલે એકાદશી છે તો દસમની રાતે કાંઈ ખીચડી ખાઈએ જ નહીં, બરોબર પાકું જ કરી લઈએ કે કાલે એકાદશી છે, પણ ક્યાંક ચૂકાઈ ગયું હોય, આગલે દિવસે રાતે બરોબર કાંઈ પ્રોપર ડિનર થયું હોય નહીં અને બીજે દિવસે સવારે એકાદશી આવે, એટલે હવે મન રમત ચાલુ કરે. મનને એમ થાય કે ના ના, મને ઉધરસ થઈ છે, હું માંદો જ છું ને. શિક્ષાપત્ર એમ લખ્યું કે માંદો હોય એ ન કરે તો ચાલે, તો મને ઉધરસ તો બે દિવસથી થઈ છે તો માંદો જ ગણાવું ને. ત્યાં બીજી બાજુ મનમાંથી આવાજ આવે, ના ના ના, 14 દિવસ તો આપણે જે મનને ભમે, મનને ભાવે એવું જમીએ છીએ, એક દિવસ પ્રભુની આજ્ઞા છે તો મારે પાળવી જોઈએ. ત્યાં મનના બીજે ખૂણે પાછો અવાજ આવે, 22 વર્ષ થયા, રોજ એકાદશી કરીએ છીએ ને, એકાદ દાડો તો ચાલે, આ મનના ખેલ છે. આ મનના ખેલ એટલે ચાલે છે કે આપણે ભગવાનનું ગમતું કરવું ને આપણું ગમતું કરવું બેની વચ્ચે લડાઈ ચાલે છે. આપણે આપણું જ ગમતું કરવું છે. સત્ય વાત તો એ છે, આપણે બધાએ મહારાજની આજ્ઞા પાળીએ છીએ ખરા, પણ એ જ આજ્ઞા પાળીએ છીએ કે જે આજ્ઞા અને આપણું ગમતું બે મેળ પડતો હોય એવું આપણે પાળી અને રાજી રહીએ, હું આટલું બધું તો પાળું છું. મૂકવાનું આવે ત્યાં જ કન્ફ્યુઝન છે. આપણને ડાયાબિટીસ હોય ને નિયમ લેવાનો થાય તો કે ચાતુર્માસમાં આપણે મીઠાઈ બંધ, એટલે નિયમનો નિયમ અમથી ખાવાની તો હતી નહીં. કારેલાનું શાક ભાવે નહીં, 4 મહિના કાંઈક નિયમ લો સ્વામી, 4 મહિના કારેલા ન ખાવ, અમથું ખાવું તો હતું નહીં. પણ જ્યારે ભગવાનની વચન માનવામાં, ભગવાનની વાત માનવામાં
આપણું ગમતું મૂકવું પડે અને એ મુકાઈ જાય ત્યારે માનવું કે આપણે ભગવાનને સાચા ઓળખ્યા છે, ભગવાનનો મહિમા આપણે યથાર્થ સમજ્યા છીએ અને ભગવાનની પરિપૂર્ણ ઓળખાણ આપણને થઈ છે. જ્યાં સુધી એક કક્ષાએ ન પહોંચાય ત્યાં સુધી હજી ભગવાનનો મહિમા આપણે પરિપૂર્ણ જાણ્યો નથી, ભગવાનની ઓળખાણ આપણને પરિપૂર્ણ થઈ નથી. ભગવાન સહજાનંદ સ્વામીને ગાદીએ બેસવું નહોતું, પણ ગુરુદેવની આજ્ઞા થઈ તૈયાર થયા, મુહૂર્ત જોવડાવ્યું. કાર્તિક સુધી એકાદશીનું જ દેવ પ્રબોધિનીનું મુહૂર્ત આવ્યું. રામાનંદ સ્વામીએ પવિત્ર વેદ વિધિને જાણનારા બ્રાહ્મણોને બોલાવ્યા, યજ્ઞ વિધિકા રચાવી પવિત્ર યજ્ઞ દ્વારા ભગવાન સહજાનંદ સ્વામીને ગુરુદેવ રામાનંદ સ્વામીએ આ ઉદ્ધવ સંપ્રદાયની ધર્મધુરા ઉપર બિરાજમાન કર્યા. એટલું જ નહીં, જાતે જ રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીની પૂજા કરી, જાતે એમની આરતી કરી. આપણા મનમાં એમ થાય કે આ દર્શન કેવા હશે, એ જો આપણને બહુ કલ્પનામાં ન આવે તો હજી 12 વર્ષ પહેલાં પૂજ્યપાદ મોટા મહારાજશ્રીએ આચાર્ય મહારાજશ્રીને ગાદી જ્યારે સોંપીને ત્યારે જેવા દર્શન હતા એવા જ કંઈક દર્શન રામાનંદ સ્વામીએ ભગવાન સહજાનંદ સ્વામીને ગાદી સોંપીને ત્યારે હશે. સ્વયં આરતી ઉતારી છે, પછી આખી સભાને રામાનંદ સ્વામીએ કહ્યું છે કે હે ઉદ્ધવ સંપ્રદાયના અમારા આશ્રિત એવા તમે સૌ સંતો ભક્તો સાંભળો, આજથી અમે અમારા સ્થાને આ સહજાનંદ સ્વામીને બેસાડ્યા છે. આજથી આ સહજાનંદ સ્વામી એ તમારા સૌના ગુરુ છે. જે આદર માન સન્માન તમે અમને આપતા હતા ને, એટલું જ આદર માન અને સન્માન તમે આ સહજાનંદ સ્વામીને પણ આપજો. એ જેમ કહે એમ તમે સૌ એમની આજ્ઞામાં રહેજો, એમના રાજીપામાં રહેશો, એમના શરણમાં રહેશો, એમની આજ્ઞામાં રહેશો તો જરૂર તમે અંતે ભગવાનના ધામને પામશો. આવો સુંદર બોધ સભાને આપ્યા પછી આજે રામાનંદ સ્વામીના હૃદયમાં બહુ આનંદ છે. આનંદ એ વાતનો છે કે જે કાર્ય ભગવાને સોંપ્યું હતું એ કાર્ય આજે પૂર્ણ થયું, ભગવાનની જવાબદારી આજે ભગવાનને સોંપી છે, પણ છતાંય જગતની દ્રષ્ટિએ ગુરુ શિષ્યનો નાતો છે. એટલે રામાનંદ સ્વામીએ રાજી થઈને સહજાનંદ સ્વામીને કહ્યું છે કે હે સહજાનંદ સ્વામી, આજ અમે તમારા ઉપર બહુ રાજી થયા છીએ, કંઈક માગો. હવે ભગવાનને માગવાનો વારો આવે ત્યારે ભગવાન વળી શું માગે? આપણને માગવાનો વારો આવે તો વારો આવે તો ને, આપણે તો વાટ જોઈને બેઠા છીએ કે આ મૂર્તિમાંથી બહાર એમ કે માગ માગ માગે આપું, તો હમણાં પીઆર સિટી જ અટકેલું બધું માગી લઈએ. ભગવાન અને રામાનંદ સ્વામીએ કહ્યું કે હે સહજાનંદ સ્વામી, અમે બહુ રાજી થયા છીએ, કંઈક માગો. ત્યારે પ્રભુ કહે છે, ગુરુદેવ અમારે કંઈ જોઈતું નથી, તમારા જેવા ગુરુ અમને મળ્યા, આ મુક્તાનંદ સ્વામી જેવા સાધુ સમાજ અમને મળ્યો, આ સામે બેઠેલા ભક્તો અમને મળ્યા, અમારે હવે બીજું શું જોઈએ, અમારે કંઈ જોઈતું નથી. ત્યારે ભગવાનને જ્યારે એમ કહ્યું કે મારે કંઈ નથી જોઈતું, ત્યારે રામાનંદ સ્વામી આગ્રહ કર્યો છે કે ના, કંઈક તો માગો. આજે મેં અંતરથી બહુ રાજી થયા છીએ, અમારી ઈચ્છા છે માટે તમે કંઈક માગો. જ્યારે રામાનંદ સ્વામી અતિ આગ્રહ કર્યો ને, ત્યારે ભગવાન સહજાનંદ સ્વામીએ ગાદી ઉપર બેસતાની સાથે ગુરુદેવ રામાનંદ સ્વામી પાસે પહેલું વરદાન માંગ્યું. અને વરદાન એ માંગ્યું કે હે ગુરુદેવ, જે અમારો આશ્રિત થાય એ આ લોકમાં ક્યારેય અન્ન ધન અને વસ્ત્રે કરીને દુખી ન થાય. રામાનંદ સ્વામીએ માગવાનું તો પોતા માટે કહ્યું હતું, પણ ભગવાનની કૃપા તો જુઓ, ભગવાનની દયા તો જુઓ,
ભગવાનને જ્યારે માગવાનો વારો આવ્યો ને ત્યારે ભગવાને પોતા માટે કંઈ ન માગ્યું, પણ ભગવાને આપણા બધા માટે માંગ્યું. પરમેશ્વર તત્વ જ દયાળુ છે, ભગવાનમાં દયા હોય છે, પણ આ પૃથ્વી ઉપર ભગવાનના જેટલા અવતારો થયા ને એમાં દયાળુમાં દયાળુ જો કોઈ હોય ને તો આ ભગવાન સહજાનંદ સ્વામી છે. એની જેટલી દયા, એની જેટલી કૃપા, એની જેટલી કરુણા, એની જેટલી આપણા ઉપર ચારે હાથ જે ભગવાને રાખ્યા છે ને એનો તો કોઈ પાર આવે એવો નથી. વળી સ્વામિનારાયણ ભગવાન આજની ભાષામાં કહીએ ને તો બહુ પ્રેક્ટિકલ ભગવાન હતા, ઓર્થોડોક્સ નહોતા. ભગવાને વિચાર્યું, એ સમયનું નહીં, પોણા 200 વર્ષ પહેલાનું નહીં, ભગવાને આજનું આપણા બધાનું વિચાર્યું. અને એટલે ભગવાનને માગ્યું કે ગુરુદેવ જે અમારો આશ્રિત થાય એ અન્ન ધન અને વસ્ત્રે કરીને ક્યારેય દુઃખી ન થાય. કારણ કે ભગવાન જાણતા હતા કે આ જગતનો જીવ છે અને જ્યાં સુધી લોકનું ઠેકાણું નહીં પડે ત્યાં સુધી ભગવાન ભજવામાં એનો જીવ કોઈ કાળે ચોંટશે નહીં. નરસિંહ મહેતા, દાદા ખાચર, પરબતભાઈ, એના જેવી સ્થિતિ કોઈકની હોય, બધાની ન હોય. મહારાજે જાણતા હતા કે પેટનો ખાડો જો હશે, સવારથી ભૂખ્યો હાંજે સભામાં આવ્યો હશે તો એને માળાએ નહીં ફરે, એને કથાએ નહીં દેખાય, એને ભગવાનની આગળ કેટલા કેટલા ફ્રૂટ પડ્યા છે એ જ દેખાશે, ઘડિયાળનો કાંટો જ દેખાશે, ક્યારે કથા પૂરી થાય ને ક્યારે પ્રસાદ આવે એ જ એના મનમાં ચક્કર ચાલશે. કારણ કે હવારનો ભૂખ્યો આવીને બેઠો છે. થાય, આપણા બધાને એવું થાય. તમે જોજો, અણકોટ ભરાય ને, આપણે રોજ દર્શન આમથી કરીએ, મહારાજની પાગ જોઈએ, મહારાજનું મુખ જોઈએ, મુખથી ચરણ સુધી લગભગ આપણને દર્શન કરવાની રીતિ હોય, પણ અણકોટના દિવસે ઊંધું થાય, અહીંથી ચાલુ થાય. ગાંઠિયા છે, નેરોબીનો ચેવડો છે, પછી કેક છે, આ છે, પછી બધી મીઠાઈ જોતા જોતા ભગવાન સુધી પહોંચીએ તો પહોંચીએ. બીજું જોજો, આપણી ભાવતી વાનગી જો અણકોટમાં ન હોય એટલે તરત કે સ્વામી ગોળના લાડુ હતા નહીં એટલે સમજી જવાનું કાને ભાવે છે. આપણી વાનગી જો ભગવાન આગળ ન હોય તરત દેખાય કે આજ ગુલાબજાંબુ દેખાણા નહીં અણકોટમાં એટલે સમજી જવાનો ગુલાબજાંબુ વાળો છે. જ્યાં સુધી આ લોકનું સુખ ના આવે ત્યાં સુધી ભગવાન ભજવામાં સંપૂર્ણ શ્રદ્ધા કે મન લાગવું અઘરું છે. નથી એવું નહીં, ઘણા એવા છે કે જેને લોકના દુઃખની પરવા નથી અને પ્રભુ આજે પણ ભજે છે, પણ મોટા ભાગે એવું થાય કે લોકની પીડા હોય ત્યાં સુધી પ્રભુ ભજવામાં બહુ મન આપણું લાગે નહીં. અને એટલા જ માટે સ્વામિનારાયણ ભગવાને આપણે ભગવાનનું ભજન કરવામાં સુગમતા અને સરળતા પડે એટલા માટે ભગવાને પોતાના ભક્તો માટે આ લોકના સુખ માંગ્યા. નહીંતર મહારાજના બંને વચન વિરોધી છે. મહારાજ વચનામૃતમાં કહે છે, અમે જેના ઉપર રાજી થઈએ. સંતોએ પૂછ્યું, મહારાજ તમે રાજી થાવ તો શું? મહારાજ કે અમે જેના ઉપર રાજી થઈએ સૌથી પહેલા એના બધું ધન લઈ લઈએ, એને રૂપિયા વગરનો કરી નાખીએ, પછી જગતમાં જ્યાં જ્યાંની કીર્તિ અને માન હોય બધી કીર્તિ જતી રહેવું કરીએ, પછી જેટલા સગા સંબંધી હોય એમાં એનું માન ન રહે એવો કરી મૂકીએ, ધન વગરનો પાંચમાં પૂછાતો એ પૂછાતો ન રહે, કુટુંબમાં કોઈ પૂછે નહીં, હાવો હાવ કોરો ધાકોર કરી મૂકીએ એટલે નિરંતર અમારું ભજન કર્યા કરે, આવો અમારો રાજીપો છે. આવો રાજીપો આપણને કોઈને પોહાય એવો નથી. મહારાજ કહે, અમે જેની ઉપર રાજી થઈએ એને આ લોકનું સુખ અમે આપતા નથી. પણ તોય મહારાજે ગુરુદેવ રામાનંદ સ્વામી પાસે માગ્યું કે ગુરુદેવ અમારા આશ્રિતને ક્યારેય આ લોકમાં અન્ન ધન વસ્ત્રનું દુઃખ ના આવે. અને મહારાજનું માગેલું વરદાન આજે 200 વર્ષ પછી પણ એવું ને એવું સદા સત્ય છે. આજે દેશ દુનિયામાં ભગવાન સ્વામિનારાયણના આશ્રિતો રહે છે, પણ આજ સુધી અમે કોઈ તિલક ચાંદલા કે કંઠી વાળાને
હાથમાં કટોરો લઈ અને ભીખ માગતા અમે જોયો નથી, તમે જો તમને કહેજો તો એ બીજા ગામ કથામાં નહીં કહીએ, જોયો હોય તો કહેજો. એ આ ભગવાનની દયા છે. આપણા બધા દુઃખને ભગવાને તે દિવસે રામાનંદ સ્વામી પાસે માગી લીધા, ગુરુદેવ અમારો આશ્રિત થાય. એ કોઈ કાળે આ લોકમાં અન્ન ધન અને વસ્ત્રે કરીને દુઃખી ન થાય. અને ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત આખી દુનિયાના ખૂણે ખૂણે છે, પણ એ કઈ અન્ન ધન અને વસ્ત્રે કરીને દુઃખી નથી. હા, થોડાક દુઃખી છે, પણ મહારાજે જવાબદારી પેટ ભરવાની લીધી છે. જેને પટારા ભરવા છે એ દુઃખી છે, બાકી પેટ ભરવા તો ભગવાને બાકી રાખ્યું નથી. દુઃખી છે પણ હવે પટારા ભરવામાં તો ક્યાં પૂરું થાય. મહારાજે જવાબદારી આપણા પેટ ભરવાની લીધી છે, પટારા ભરવાની નહીં. કારણ કે આપણા પટારા તો ક્યાં ભરાયા એવા છે. એક રાજાને નિયમ હતો, રોજ સવારે દાન આપવું, જે કોઈ જે માગે એના કરતા સવાયું દાન આપવું, સો માગે તો સવા સો. એક દિવસ કોઈ ફરતા ફરતા મહાત્માજી ભિક્ષા માંગવા આવ્યા. રાજા આગળ પાત્ર લંબાવ્યું. રાજા કહે, શું આપું? મહારાજ મને મારું પાત્ર ભરીને સોના મોર આપો. રાજા મંત્રીને કે આપણે સવાયો આપવાનો નિયમ છે, એટલે પાત્ર ભરીને નહીં, પાત્ર છલકાઈ જાય એટલી સોના મોરો નાખો. પેલા એ પોતાનું ભિક્ષા પાત્ર લંબાવ્યું, રાજાએ ખોબો ભરીને સોનામોર નાખી, બીજો ખોબો નાખ્યો, ત્રીજો ખોબો નાખ્યો, ચોથો ખોબો નાખ્યો, આખી સોનામોરની કોઠી ખાલી કરી, તો એ પેલાનું પાત્ર ભરાણું નહીં. રાજાને નવાઈ લાગી, મંત્રીઓ સચિવો આજુબાજુ રહેલા ડાહ્યા સજ્જન માણસોને નવાઈ લાગી, આ કોઈ કિમિયાગર છે, કોઈ જાદુગર છે, કે મેલી બેલી વિદ્યા જાણે છે. રાજાને પણ હવે તો ઇજ્જતનો પ્રશ્ન થયો કે ભાઈ મારે આપવું તો ખરું જ, કીધું છલકાઈ દો એટલે છલકાવું. રાજના કોઠાર ખોલાવ્યા, ગાડે ગાડા ભરીને સોના મોર લાવ્યા, પણ તો એનું પાત્ર ભરાણું નહીં. રાજાનો મંત્રી બહુ ડાયો હતો, મહાત્માજીના પગ પકડ્યા, મહાત્માજીને પૂછ્યું કે મહાત્માજી ક્યાંથી પધારો છો? મહાત્માજી અઘોરી હતા કે સ્મશાનમાંથી? એક વાતનો જવાબ આપશો, શું આ તમારું પાત્ર છે શેનું? પેલો અઘોરું કે સ્મશાનમાં રહું છું, એક ચિતા ઉપર અગ્નિ સંસ્કાર થતો હતો, એક માણાની ખોપડી હતી એ લઈને આવ્યો છું. મંત્રી રાજાને કે મહારાજ આખી દુનિયા નાખશો તોય આ ઉભરાશે નહીં, બધું ભરાય પણ આ કોઈ દિવસ ભરાતું નથી. આપણું કોઈનું નથી ભરાતું, ભરાય છે કોઈનું નહીં. ગમે એટલું ભગવાન આપ્યા કરે, આપણે વેઢો તો ઓછું ને ઓછું જ રહે છે. હા, સમજુ છીએ, સંતોને સેવા છે, શાસ્ત્રો વાંચ્યા છે, એટલે કદાચ આપણે ભગવાન પાસે હવે લૌકિક સુખ માગીએ નહીં. આપણે ભગવાનને ન કે ભગવાન ગાડી કરી દેજો, બંગલા કરી દેજો, દુકાન મકાન કરી દેજો, આવું માગીએ નહીં. એટલું કહે પ્રભુ રાજી રહેજો, પણ તોય અંતરમાં ઊંડે ઊંડે તો ઈચ્છા રહે કે ભગવાન હજી વધારે આપે તો હાલ. માગીએ ભલે નહીં, પણ અંતરમાંથી ભગવાન ગમે તેટલું આપે. આ તમે બધાએ બેઠા છો, આમાંથી કોઈ ભગવાનને એવું કીધું ખરાક પ્રભુ તે બહુ આપી દીધું, હવે ખબરદાર જો $1 એક્સ્ટ્રા આપ્યો છે તો? કહીએ ખરા, ગમે એટલું આવે ને, માગીએ નહીં પણ અંતરમાં રહેતો ખરું પ્રભુ, હજી થોડુંક આવી જાય તો એક મોટું ઘર થઈ જાય, એક મોટી ગાડી થઈ જાય, આ થોડા ખૂટે છે એ પૂરા થઈ જાય, આના મીંડું પૂરું થઈ જાય, આ ઠાણું એ પહોંચ્યું છે, મિલિયને પહોંચી જાય, આ રગડો આપણો ચક્કર ચાલુ ચાલુ રહે. ભગવાને આપણા બધા માટે અન્ન ધન અને વસ્ત્ર માંગ્યા છે, અને એનું દુઃખ ભગવાને આજ દિન સુધી પોતાના આશ્રિત ભક્તને ક્યારેય પડવા દીધું નથી.
આજે આપણે સૌ જે સુખી છીએ, કોઈ દિવસ મનમાં એવો વિચાર ન લાવશો કે મારી પાસે જે સુખ છે એ મારી મહેનતનો છે, કે મારી પાસે જે સુખ છે એ મારી બુદ્ધિનું છે. જો મહેનત કરવાથી જ સુખી થઈ જવાતું હોત તો આપણી કરતા કાળી મજૂરી ગોધરિયા મજૂર ત્યાં કરે છે, મહેનત તો કરે છે, પરસેવો પાડે છે, રેબજેબ થઈ જાય છે, કાળ ઝાળ ગરમીમાં મજૂરી કરે છે, આપણી કરતા વધુ મહેનત કરે છે. જો બુદ્ધિથી જ સુખ પમાતું હોત, આંખ બંધ કરીને જોઈ લો, જે આપણી ભેગા ભણતા હતા પરીક્ષામાં, જેનામાંથી જોઈ જોઈને આપણે પાસ થતા હતા, એ હજી ત્યાં આંટા મારે છે ને આપણે લેલીલા લેર કરીએ છીએ. ગમે એટલું બળ હોય, ગમે એટલો પરિશ્રમ હોય, ગમે એટલી બુદ્ધિ હોય, પણ આપણા બળ બુદ્ધિ અને પરિશ્રમમાં જ્યાં સુધી આ પરમેશ્વરની કૃપા ન ભળે ત્યાં સુધી સુખ આવતું નથી. અંતરમાં એક વાત બહુ દ્રઢપણે કરીને માનજો કે આપણા પાસે જે પણ કઈ સુખ છે એ સુખ માત્ર અને માત્ર આ ભગવાનની કૃપાથી છે. આપણે સૌ ભગવાનના થયા છીએ ને, એનું આ પરિણામ છે. ગઈકાલે જ પૂજ્ય મહારાષ્ટ્રીય પ્રવચનમાં કહ્યું હતું, આપણા પ્રારબ્ધમાં શું હતું એ આપણને નથી ખબર, પણ આજે જે કઈ સુખ છે એટલે છે કારણ કે આપણે ભગવાનના થયા છીએ. આ તમને મનાય કે ન મનાય, પણ અમને સંતોને તો 100% મનાય છે. એટલે મનાય છે કે તમે આખું ગામ સ્વામી સ્વામી કરીને હારામ હારી ગાડીઓમાં બેહાડો છો, હારામ હારા ઘરમાં અમને ઉતારો આપો છો, હારામ હારે ભોજનની રસોઈઓ આપો છો, બધું શું કામ છે? આ સ્વામિનારાયણની ચૂંદડી છે. એટલે જે સુખ છે, જે સમૃદ્ધિ છે, જે માન છે, જે પ્રેમ છે, જે લાગણી છે, જે આદર આજે દુનિયામાં છે, એ અમારું શું કામ છે? અમે આ સ્વામિનારાયણના થયા છીએ. એટલે કોકને કુબુદ્ધિ હુજે, આ ચુંદડી કાઢીને તમારી જેમ પેન બુશર્ટ પહેરે તો તમારા જેવાને ત્યાં અમારી કરતા ડાયાન બુદ્ધિવાળા તો નોકરીઓ કરે છે, એવડી મોટી મોટી કંપનીવાળા બધા બેઠા છે. આપણી પાસે જે પણ સુખ સમૃદ્ધિ બળ બુદ્ધિ કીર્તિ યશ છે એ આપણું નથી, આપણે ભગવાનના થયા છીએ ને એટલે છે. આપણે બધાએ ડબ્બા છીએ. તમારા દેશમાં ટ્રેન તો છે ને, દેખાતી નથી પણ હશે તો ખરી, ટ્રામ જોઈ પણ ટ્રેન જોઈ નહીં છે ને. ટ્રેનમાં આગળ એક એન્જિન હોય અને પાછળ 10, 15, 20, 25, 50 ડબ્બા. ડબ્બામાં પોતામાં કોઈ તાકાત હોય ખરી, ડબ્બાને પાટા ઉપર મૂકી રાખો તો પોતાની મેળે ડબ્બો એક ઇંચ પણ આગળ જઈ શકે ખરો? નહીં. ગમે એટલો સારો ડબ્બો હોય, સદામ હુસેને હોનાનો ડબ્બો બનાવ્યો હોય, અંદર મખમલની ગાદીઓ કરી હોય, અંદર બધી ફેસિલિટી પૂરી કરી હોય, પણ એ ડબ્બાને જો એન્જિન સાથે જોડ્યો ન હોય તો એ ડબ્બો એક ડગલું ત્યાંથી આગળ વધે નહીં. અને બીજો એક ડબ્બો છે, ઇન્ડિયન રેલવેનો હોય, જનરલ ડબ્બો હોય, ચારે બાજુ લોકોએ લીટા કરી કરી નામ લખી નાખ્યા હોય, સીટનું રેકજીને ફાડીને કાઢી નાખ્યું હોય, પાટિયા અડધા તૂટી ગયા હોય, બારીનો એકય કાચ બંધ થતો ન હોય, હાલે તો હખડ ડખડ કરતો ડબ્બો જતો હોય, પણ એવો ડબ્બો જો એન્જિન સાથે જોડાઈ જાય તો કાશ્મીરથી કન્યાકુમારી અને કલકત્તાથી દ્વારકા સુધી પહોંચી જાય. આપણે બધાય ડબ્બા છીએ. હા, ફેરશે, કોઈ ફર્સ્ટ ક્લાસનો હશે, કોઈ સેકન્ડ ક્લાસનો, કોઈ જનરલનો, છીએ તો ડબ્બા. આપણું જોડાણ જો ભગવાન સાથે થઈ જશે તો આપણી ગાડી ક્યાંય અટકશે નહીં. બાકી તો ગમે તેટલા સારા હશો, ગમે એવા રૂડા રૂપાળા, ગમે એવા ભગત કહેવાતા હશો, ગમે એવા જ્ઞાની કહેવાતા હશો, પણ જો ભગવાન સાથેનો છેડો છૂટ્યો આપણી કોઈ ગતિ નથી. આપણું સુખ અને સમૃદ્ધિ આપણા જીવનમાં જે છે
या भगवान ने लीधे छे। आज रामानंद स्वामी पासे प्रभुए मांग्यू छे कि प्रभु अमारो आश्रित आ लोक में अन्न धन अने वस्त्रे करीने क्यारे दुखी न थाओ। कोई शंका करी के मानो के कोईना प्रारब्ध में पूर्वना कर्म ने आधीन दुख होय, कारण के कर्म कर्यो तो भोगवू पड़शे। शास्त्र कहे छे अवश्यमेव भोक्तव्यम कृतम कर्म शुभाशुभम। मनुष्य मात्रे करेला सारा अने नरसा कर्मनु फल मनुष्य मात्रे भोगवू पड़े छे भोगवू ज पड़े छे। कर्म क्यारे कोई ने छोड़तु नथी, आज नहीं तो काल नहीं तो परम दिवस। घऊं वावो तो 3 महीने थाय, केरी वावो तो 5 वर्षे, पण एनु फल आवे आवे ने आवे। आपणे आज कंई खराब कर्म करीए अने एना बदलामां कंई सारो लाभ मळी जाय, आपणे मनमां राजी थईए के मैं चोरी करीने मने 50,000 मळी गया, एम न मानू के आपणे फावी गया। कर्म भूंडू कर्युं छे ने एनुं फल आवशे। आजे नहीं आवे तो क्यारेक आवशे खरुं। ધૃતરાષ્ટ્ર આંધળા હતા, પ્રભુને પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ આવો પવિત્ર કુરુ કુળ મને મળ્યું અને હું આંધળો કેમ થયો? ભગવાન કહે જાણવું રહેવા દો ધૃતરાષ્ટ્ર, કે ના મારે જાણવું છે। ભગવાને કહ્યું કે 50 જન્મ પહેલા ધૃતરાષ્ટ્ર તમે પારધી હતા, જંગલમાં જાળ બિછાવી શિકાર કરવા ગયેલા, પણ તમારી જાળમાં એકય પક્ષી આવીને બેઠું નહીં, તમને ક્રોધ આવ્યો એટલે ઝાડનું થળિયામાં જ અગ્નિ લગાડ્યો, આખું ઝાડ સળગ્યું, એટલે એની જો ધુમાડો અને અગ્નિ લાગ્યો એમાં ઝાડ ઉપર બેઠેલા કેટલાક પક્ષીઓ એ અગ્નિની ઝાડથી અંધ થયા, એ તમારું 50 જન્મ પહેલાનું સંચિત કર્મ પ્રારબ્ધ થઈ 50 જન્મ સુધી પડ્યું રહ્યું અને આજે ક્રિયમાણ થયું અને એનો બદલો આજે મળ્યો। મનુષ્ય માત્રે કરેલું કર્મ તો ભોગવવું પડે છે, ત્યારે પ્રભુની દયા તો જુઓ। ભગવાન શ્રી હરિએ રામાનંદ સ્વામી પાસે માંગ્યું, ગુરુદેવ કોઈ મનુષ્યના કર્મ બહુ જ કઠિન હોય। કૃષ્ણ ભક્ત જો પુરેવને કર્મે રે અન્ન વસ્ત્ર પામે પરિશ્રમે રે તેનું દુઃખ આવે મુજે માય રે એહ સુખ મારહે સદાય રે। ભગવાન કહે કોઈના અતિ કઠિન પ્રારબ્ધ હોય પણ જો અમારો આશ્રિત થાય, મહારાજ કહે એના હાથમાં જો રામ પાત્ર લઈને ભિક્ષા માંગવાનું લખ્યું હોય તો એના બદલે રામ પાત્ર અમને મળો, પણ અમારો ભક્ત સુખી થાય। અમારા ભક્તના ભાગ્યમાં એક વિંછીના ડંખની વેદના લખી હોય તો અમને રૂવાડે રૂવાડે કરોડ કરોડ વિંછીના ડંખની વેદના થાવ, પણ અમારો ભક્ત સદાય સુખી સુખી અને સુખી રહો। વિચાર તો કરો, આપણા દુઃખ ભગવાને માગ્યા અને સુખ પ્રભુએ આપણને આપ્યા। આપણા પ્રારબ્ધના દુઃખોને પણ ભગવાને પોતે પોતાના માથે લીધા કે મારો આશ્રિત થાય એનું પ્રારબ્ધ પછી એનું ન રહે। આપણે રોજ ગાઈએ છીએ, કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે। જે દિવસથી આપણે ભગવાનના થઈએ છીએ ને મહારાજ, કે અમારા આશ્રિત પર કાળ કર્મ ને માયાની ગતિ નથી, આપણા પ્રારબ્ધને ભગવાને પોતાના માથે લીધા છે, આપણા દુઃખ પ્રભુએ લીધા અને સુખ આપણને આપ્યા। જગતની રીત જરાક જુદી છે, તમે બધા સંસારની વચ્ચે રહો છો, જગતની રીતને તમે જાણો છો। જગતની રીત એવી છે કે સુખમાં ભાગ પડાવવા સૌ આવે છે, દુઃખમાં ભાગીદાર લગભગ કોઈ થતો નથી, એવું જ થાય ને? ખબર નહીં આ કેવું ગણિત છે, મારે તમને પૂછવું છે કે માણસ પાસે પૈસા જેમ વધે એમ સગા સંબંધી વધે અને પૈસા જેમ ઘટે એમ સગા સંબંધી ઘટે, આ વાત સાચી ખોટી? તમે બધા બોલો તો હું કહું આગળ, સાચું ને? એવું કેમ હશે?
માણસને જેમ પૈસા વધે એમ સગા વધતા કેમ હશે અને જેમ પૈસા ઘટે એમ સગા ઘટતા કેમ હશે? આનું કાંઈક તો કનેક્શન હશે ને? અને ન મનાતો હોય તો કાલ ખાલી ખાલી અખતરો કરો, ખાલી ખાલી છાપામાં આપો, ખાલી ખાલી અમથી અમથી ખાલી વાત ઉડાડો કે ભીમજીભાઈ ને $1 કરોડની લોટરી લાગી ગઈ. ખાલી ખાલી લાગે તો બહુ સારું, ભગવાન લગાડે લેતા હોય તો. પણ ખાલી ખાલી અમથી અમથી વાત વહેતી કરો અને પછી જો એમનો ફોન બપોર થતા તો 100% બેટરી ઉતરી જાય, સાંજે તો ફોન લાગે નહીં. ચારે બાજુથી ફોન આવવાના ચાલુ થઈ જાય, સગા સંબંધી ઘરે આંટા મારવા માંડે, કેટલાય હગાવાલો ઓળખતા ન હોય એવા એવા છેડા અડાડે, મને ઓળખો ના. આ 40 વર્ષમાં કોઈ દીતે ફોન જ કર્યો નથી, ઓળખે કેમ તને? આ મનુષ્યનો આપણા બધાનો સ્વભાવ છે. સુખમાં ભાગ સૌ પડાવે છે, દુઃખમાં ભાગ કોઈ પડાવતો નથી. ત્યારે ભગવાનેથી જુદી રીતિ કરી ભગવાન શ્રી હરિએ રામાનંદ સ્વામી પાસે આપણા સૌના દુઃખ માગ્યા. અને તોય ખબર નહીં આપણું શું અજ્ઞાન છે, આપણું શું દુર્ભાગ્ય છે, કે આપણી શું મૂર્ખામી છે, કે સુખના ભાગીદાર એવા સંસારી સગામાં આપણને જેવી પ્રીતિ થાય છે એવી પ્રીતિ દુઃખના ભાગીદાર એવા પરમાત્મામાં હજી થતી નથી. રામાનંદ સ્વામી પાસે પ્રભુએ પોતાના આશ્રિત જનોના આ લોકના સર્વે દુઃખ માંગ્યા છે. રામાનંદ સ્વામી રાજી થઈને તથાસ્તુ કહ્યું છે અને પછી કહ્યું છે, હે સહજાનંદ સ્વામી હજી બીજું વરદાન માંગો. ત્યારે ભગવાને બીજું વરદાન માંગ્યું, ગુરુદેવ આ દેહનો જ્યારે અંતકાળ આવે ત્યારે મૃત્યુની પીડા બહુ દુઃખદાયક હોય છે, માટે અમને એવું વરદાન આપો કે જ્યારે અમારા ભક્તોનો અંતકાળ આવે ત્યારે એને મૃત્યુ સમયની પીડા ન થાય અને સહેજે સહેજે. ત્યાં એક ઉપમા આપી કે માખણના પિંડામાંથી મોવાળો નીકળે એમ એના શરીરમાંથી પ્રાણ નીકળી અને અમારા ધામમાં પહોંચી જાય. માખણ હવે અત્યારનું તો નહીં હો, તમારું તો મોટો લઠ્ઠો હોય ફ્રોઝન, એમાં મોવળે એમાં તો ચોપ્પુય હાલતું નથી, મોવળો તો શું નીકળે. હવે તો ફ્રોઝન લઠ્ઠો, હવે આ દ્રષ્ટાંત અત્યારે બધા શાસ્ત્ર ને અમુક વાતો સમયાંતરે ખોટી પડી જાય, પણ એ જમાનામાં ગામડામાં જે તાજું છાશ ઓલોવીને માખણ કાઢી એટલું કૂણું એટલું સોફ્ટ હોય કે એમાં કદાચ એકાદો વાળ પડ્યો હોય, માખણમાંથી જો વાળ કાઢવો હોય ને સરળતાથી, કોઈ ઓબસ્ટ્રક્શન ના આવે એમને સીધે સીધું નીકળી જાય. એટલી સરળતાથી અમારા ભક્તનો જ્યારે અંતકાળ આવે ત્યારે આ દેહને છોડી અને અમારા ધામમાં આવે. રામાનંદ સ્વામીએ ભગવાન સહજાનંદ સ્વામીને આ બંને વરદાનો આપ્યા છે. ભગવાન સ્વામિનારાયણે આપણી ઉપર દયા કરી ગુરુદેવ રામાનંદ સ્વામી પાસેથી આપણા સૌનું આલોકનું અને પરલોકનું બે સુખ માગી લીધા છે. અને એટલે જ હવે આપણે આલોક કે પરલોકના કોઈ સુખની ચિંતા કર્યા જેવી રહી નથી. હવે આપણે રહ્યું છે તો એક જ વસ્તુ, એના થઈને રહેવું ને. એ મહારાજે કહ્યું કે હે રામાનંદ સ્વામી, જે અમારો આશ્રિત થાય, મહારાજે કોલ આપ્યો કે મારા જનને લેવા અંતકાળે જરૂર મારે આવું. આપણે સૌ અંતરમાં નિરંતર એ વાતનો ખટકો રાખવો કે હું મહારાજનો તો છું ને. રામાનંદ સ્વામીએ ગાદી આપી છે, ભગવાન સહજાનંદ સ્વામીનો જય જયકાર થયો છે. ત્યાંથી સૌ ફરતા ફરતા ફરેણી આવ્યા છે. રામાનંદ સ્વામીએ વિચાર કર્યો છે કે હવે અમારું કાર્ય પૂરું થયું, હવે અમે ભગવાનના ધામમાં જઈશું. માક્ષર સુદ તેરસના દિને રામાનંદ સ્વામી પરમાત્માની મૂર્તિને યાદ કરતા, ભગવાનનું સ્મરણ કરતા કરતા પંચભૌતિક દેહને છોડી ભગવાનના ધામમાં સીધા આવ્યા છે. રામાનંદ સ્વામી આ લોકમાંથી વિદાય લીધી છે. રામાનંદ સ્વામીના મૃત્યુના સમાચાર થોડીક જ ક્ષણોમાં ગામો ગામ પહોંચ્યા છે. રામાનંદ સ્વામીના જેટલા પણ શિષ્યો હતા સૌને ઊંડો આઘાત લાગ્યો છે.
સૌ ઉતાવળે ઉતાવળે ફરેણી આવ્યા છે. મુક્તાનંદ સ્વામી જેવા ધીર સંત પણ આજ ગુરુદેવના જવાથી શોકાતુર થયા છે. કોણ કોને ધીરજ આપે, કોણ કોને સમજાવે, કઈ સમજાતું નથી. રડતી આંખે સૌએ રામાનંદ સ્વામીની અગ્નિ સંસ્કાર આદિ સર્વે ઉર્ધ્વદેહી ક્રિયાઓ કરી છે. ધીમે ધીમે આ વાત દૂર દેશાંતર સુધી પહોંચ્યા છે. જેમને જેમને સમાચાર મળ્યા સૌ ગુરુદેવ રામાનંદ સ્વામીના સમાચાર સાંભળી ફરેણી આવવા લાગ્યા છે. દિવસ ઉપર દિવસ વીતતા 13 દિવસ વીત્યા છે. રામાનંદ સ્વામીના 14મા દિવસ આવ્યો છે અને એ દિવસે તો ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત માત્ર આજ ફરેણીમાં છે. વિશાળ સભા ભરાઈને બેઠી છે, અનેક સંતો બેઠા છે. એક ઊંચા આસન ઉપર સહજાનંદ સ્વામી પ્રભુ પોતે બિરાજમાન થયા છે. આખી સભા સુનમુન છે, સૌ ઊંડે ઊંડે રડે છે, કોઈ ઈબકા ભરે છે, કોઈ મનાય એટલી એકબીજાને સાંત્વના આપવાનો પ્રયત્ન કરે છે. એ જ સમયે મુક્તાનંદ સ્વામી ઊભા થયા, પ્રભુને હાથ જોડીને કહ્યું છે કે હે સહજાનંદ સ્વામી, અમે સૌ આજથી તમારા શરણે છીએ. ગુરુદેવ રામાનંદ સ્વામી અમારા સૌનો હાથ તમારા હાથમાં આપ્યો છે, એટલે અમે તમારા આધારે છીએ. માટે અમારા સૌનું શ્રેય થાય એવા વચન અમને કહો. સાથે સાથે સભાને પણ મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે કે હે ભક્તો, હે સંતો, દુઃખી ન થશો. ગુરુદેવ રામાનંદ સ્વામી આપણી વચ્ચેથી ગયા જ નથી. એમણે આપેલો ઉપદેશ, એમણે શીખવાડેલી જીવન જીવવાની રીતિ, એમણે બતાવેલો જે ધર્મનો માર્ગ, એની ઉપર આપણે સદાય ચાલીએ. એ માર્ગમાં ગુરુદેવ પળ પળ ડગલે ડગલે આપણી સાથે છે. વળી ગુરુદેવ આપણને નોંધારા મૂકીને નથી ગયા, આ સહજાનંદ સ્વામી આપણને આપીને ગયા છે. હાથ જોડી અને પ્રભુને કહ્યું છે, હે પ્રભુ, તમે અમારું શ્રેય થાય એવા વચન કહો. વ્યાપકેશ મુનિ કહે છે, રાજન, એ સભામાં ભગવાન સહજાનંદ સ્વામીએ જ્યાં પોતાની કરુણાભરી દ્રષ્ટિથી સમગ્ર સભા સમક્ષ જોયું ને, પ્રભુની દ્રષ્ટિ થતા જ સમગ્ર સભાના હૃદયમાં શાંતિ થઈ છે. અંતરમાં રહેલું દુઃખ અને શોક સર્વે નાશ પામ્યું છે. અને જ વખતે ભગવાને એ સભામાં બે મહાન કાર્ય કર્યા છે. પહેલું કાર્ય ભગવાને કર્યું છે, પ્રભુ સૌ સભાજનને કહે છે, હે સભાજનો, આજ દિન પર્યંત આપણે પરમાત્માનું જુદા જુદા નામે જુદા જુદા સ્વરૂપે ભજન સ્મરણ ધૂન કીર્તન માળા કરતા આવ્યા છીએ, પણ આજે અમારે તમને પરમાત્માનું એક અલૌકિક નામ આપવું છે, જે નામ આજ દિન સુધી અનંત કોટી બ્રહ્માંડોમાં કોઈએ ક્યારે જાણ્યું કે સાંભળ્યું નથી. એવું અમારું દિવ્ય અલૌકિક નામ અમે તમને આપીએ છીએ. આજથી તમે સૌ આ નામનું ભજન કરજો, આ નામની ધૂન કરજો, આ નામની માળા કરજો, આ નામનું સ્મરણ કરજો. આમ કહી અને તે દિવસે સભામાં ભગવાન સહજાનંદ સ્વામીએ સ્વામિનારાયણ મહામંત્રનું પ્રાગટ્ય કર્યું છે. બોલો, સ્વામિનારાયણ ભગવાનની જય. દુનિયામાં ભગવાનના અનેક નામો છે, પણ આ બધા નામો ભક્તોએ ભગવાનને આપેલા છે. પણ ભગવાને કહ્યું હોય કે અમારું આ નામ છે, એવું તો વિશ્વમાં એકમાત્ર નામ છે સ્વામિનારાયણ, કે જે ભગવાને કહ્યું હોય કે અમારું નામ આ છે. સ્વામિનારાયણ માત્ર નામ નથી, મહામંત્ર છે. આજે જગતમાં જાત જાતના જંત્રણ, જાત જાતના મંત્ર હોય છે. દુનિયામાં લોકો ગોતતા ફરે છે, મહારાજ કુછ મંત્ર દે દો, મેરા અચ્છા હો જાય, આ મંત્ર જપો તો આમ થાય, આ મંત્ર જપો તો વશીકરણ થઈ જાય, આ મંત્ર જપો તો લક્ષ્મી મળી જાય, આ મંત્ર જપો તો ગાદી મળી જાય, આ મંત્ર જપો તો લાડી મળી જાય. જાત જાતના મંત્રો જગતના જીવો જપે છે, પણ આ બધાય મંત્ર કરતા શિરમોર જો કોઈ મંત્ર હોય ને, તો એ આ સ્વામિનારાયણ મહામંત્ર છે. એવો મંત્ર આપણને મળ્યો છે ને,
બીજું કંઈ ન આવડે ને, જેટલું થાય એટલું જીવનમાં સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણનો જાપ કરજો. બીજું કંઈ ના આવડે, માળા ફેરવતા ન આવડે, દંડવટ કરતા ન આવડે, પૂજા કરતા ન આવડે, પ્રદક્ષિણા ફરતા ન આવડે, વ્રત જપ તપ કરતા ન આવડે, કંઈ જ ના આવડે ને, તો બસ જેટલું થાય એટલું સ્વામિનારાયણ 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 કરજો. બહુ ચમત્કારી, બહુ પ્રતાપી આ મંત્ર છે. લાગે છે સાવ સાદો, પણ આનો પ્રતાપ બહુ ગજબનો છે. અને એટલે જ સ્વામી એનો બહુ અદ્ભુત મહિમા લેખો છે. જે સ્વામી નારાયણ નામ લેશે તેના બધા
સ્વામિનારાયણ ભગવાન શ્રીનરનારાયણ